नमस्ते विद्यार्थी मित्रों, श्री सरस्वती शिशु विद्यालय कुकरवाड़ा, विषय विज्ञान धोरण 6, चैप्टर 12, विद्युत तथा परिपथ, इलेक्ट्रिसिटी एंड सर्किट्स। मित्रों, विद्युत एटले वीजड़ी, परिपथ एटले के सर्किट्स, बराबर। पार्ट 1, आपणे वीजड़ीनो उपयोग घणा बधा कार्योने सरळ बनाववा करीए छीए, राइट। उदाहरण तरीके, आपणे वीजड़ीनो उपयोग कूवामांथी पंप द्वारा पाणी बहार काढवा माटे करीए छीए, अथवा जमीननी सपाटी परथी पाणीने अगाशी पर राखेल टांकीमां पाणी पहोंचाडवा माटे पण करीए छीए, एटले के मोटर द्वारा। अन्य कया कया कार्यो करो छो जेने करवा माटे तमे वीजड़ीनो उपयोग करो छो? हवा खावा, लाइट करवा माटे, ठंडु पाणी पीवो तो फ्रीज चालू करो छो, मिक्सरनो उपयोग करो छो, टीवी जुवो छो, तो एनी यादी तमारी नोटपोथीमां लखो। शुं तमारी यादीमां प्रकाश माटे वीजड़ीनो उपयोग सामेल छे? हा, सूरज आत्म्या पछी पण आपणा घरो, रस्ताओ, ऑफिसो तथा कारखानाओने वीजड़ी प्रकाशित करे छे। आ रात्रे सतत काम करवामां आपणने सहाय करे छे। रात्रे आपणे काम करवुं होय तो आपणे वीजड़ीनो उपयोग करीए छीए, दिवसे तो आपणे ना करीए तो पण चाले। आ रात्रे सतत काम करवामां आपणने सहाय करे छे। वीजड़ी आपणने वीज मथकमांथी प्राप्त थाय छे। क्यांथी? तो वीज मथकमांथी। તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે અથવા કોઈ સ્થાનો પર ઉપલબ્ધ નથી થઈ શકતી, એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે બેટરીનો। ટોર્ચ એક બલ્બ હોય છે, જ્યારે તેની સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે તે પ્રકાશ આપે છે। તો ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે? તો ટોર્ચમાં આપણે સેલ ભરાવીએ, પાવર ભરાવીએ તો વીજળી આપણને આપે છે। સેલ ઉડી જાય, એ તો પતી જાય, તો આપણને વીજળી મળતી નથી। મિત્રો, આપણે સેલનો અભ્યાસ કર્યા પહેલાં ચેતવણી જોઈ લઈએ। તમે વિદ્યુત થાંભલા, વિદ્યુત મથકો તથા અન્ય સ્થાનો પર ભયસૂચક ચિહ્ન જોયા હશે। જોયા છે મિત્રો આવા? હા, આ દર્શાવે છે કે વીજળીનો ઉપયોગ સાવચેતીથી ન કરવામાં આવે તો તે અત્યંત ભયજનક પુરવાર થાય છે। જો વીજળી તથા વીજળીનાથી ચાલતા ઉપકરણોને સાવધાનીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો તે ગંભીર ઈજા અથવા મૃત્યુ પણ થઈ શકે છે। આથી તમારે વીજળીના તાર અથવા સોકેટનો ક્યારેય પ્રયોગ કરવો જોઈએ નહીં। યાદ રાખો કે પોર્ટેબલ જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ આટલી જ ભયજનક હોય છે, એટલે જનરેટરને પણ આપણે સ્પર્શ કરવો જોઈએ નહીં। વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિઓને કરવા માટે સાધારણ રીતે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવો જોઈએ। વિદ્યુત કોષથી આપણને કરંટ આવવાનો ભય રહેતો નથી। હવે ભણીએ વિદ્યુત કોષ 12.1, ઇલેક્ટ્રિક સેલ। ટોર્ચના બલ્બને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે। વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે એલાર્મ, ઘડિયાળ, રેડિયો, કેમેરા તથા અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે। તમે ગાડીમાં હોય, રિમોટવાળી ગાડી, એમાં સેલ ભરાયેલો જોયો હશે। શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે? ના, તો ચાલો આપણે જોઈએ। તમે એ જોયું હશે કે તેની એક બાજુ ધાતુની કેપ એટલે ટોપી જેવું હશે અને બીજી બાજુ ધાતુની ડિસ્ક એટલે કે આડી ડિસ્ક ટાઈપનું હશે 12.1 પ્રમાણે। શું તમે વિદ્યુત કોષ ઉપર એક ધન ચિહ્ન એટલે કે પ્લસ અને એક ઋણ ચિહ્ન જોયું છે માઇનસનું? ના, તો વિદ્યુત કોષમાં ધાતુની જે કેપ હોય છે એ ધન ધ્રુવ હોય છે અને ધાતુની જે તકતી નીચે હોય છે એ ઋણ એટલે કે માઇનસ ધ્રુવ કહેવાય છે। બધી જ વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય છે, જેમાં એક ધન અને તે બીજો ઋણ ધ્રુવ હોય છે। આ વિદ્યુત કોષનું ચિત્ર છે। મિત્રો, વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વિદ્યુત કોષ એ વીજળી ઉત્પન્ન કરે છે। જ્યારે વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે। આપણે જાણીએ છીએ કે રિમોટમાં સેલ ખતમ થઈ જાય તો રિમોટ કામ કરવાનું બંધ કરી દે છે, ત્યારે તે વિદ્યુત કોષને એક નવા વિદ્યુત કોષથી બદલવો પડે છે, એટલે કે નવો લગાવવો પડે છે। તો અહીં આપણે જોઈએ છીએ કે ટોર્ચનો બલ્બ એ અને બી અને તેનું આંતરિક દ્રશ્ય તો અંદર શું હોય છે? આ ટર્મિનલ્સ એટલે કે ધ્રુવો છે અને આ ફિલામેન્ટ છે। ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે જોડેલી હોય છે, આકૃતિ 12.2 એ પ્રમાણે। બલ્બના કાચની આવરણની અંદર શું હોય છે તો આપણે તે જોઈએ, એના માટે પ્રવૃત્તિ કરવી પડશે।
टॉर्च लो तथा तेनी अंदर रहेल बल्ब ने जुओ। तमे तमारा शिक्षक नी मदद थी आ बल्ब ने बहार पण काढी शको छो, परंतु जाते बहार काढवानो प्रयत्न न करवो, केम के काच वागी सके छे। तमारा ध्यान में शू आव्यु? शू तमे काचना बल्बनी मध्य में एक पातळो तार जोयो छे? हाँ, अंदर तार होय छे। हवे टॉर्चनी स्विच ऑन करो अने जुओ कि बल्बनो कयो भाग प्रकाशित थाय छे। तो प्रकाश उत्पन्न करता बल्बना पातळा तारने फिलामेंट कहे छे। आ फिलामेंटनी व्याख्या थई। आ फिलामेंट बे मोटा तारनी वच्चे जोड़ायेलो होय छे, जेम के आकृति 12.2 बीमा दर्शाव्युं हतुं ते प्रमाणे। आ मोटा तार फिलामेंटने आधार पूरो पाड़े छे। आ मोटा तारोमांथी एक मोटो तार बल्बनी सपाटी पर धातुना ढांचा साथे जोड़ायेला होय छे, आकृति 12.2 बी प्रमाणे। बीजो मोटो तार आधार केन्द्र पर धातुनी अणी साथे जोड़ायेलो होय छे। तमारा घरे बल्ब होय नानो तो तमे जोई शको छो। बल्बना आधार पर धातुनो ढांचो तथा धातुनी अणी ए बल्बना बे टर्मिनल एटले के ध्रुव छे। आ बन्ने टर्मिनल एवा प्रकारे राखवामां आवे छे कि ते एक बीजाने अड़की न शके। घरमां उपयोगमां लेवामां आवता बल्ब ए विद्युत बल्बनी पण आवी ज संरचना होय छे। तो एमां पण अंदर वायर होय छे। वायर एकबीजाने ना स्पर्शे ते होय छे, जो स्पर्शी जाय तो उड़ी जाय छे गोळो, एटले आपणे फिलामेंट ए स्पर्शे नहीं तेवुं होय छे। आवा प्रकारना विद्युत कोष तथा विद्युत बल्ब बन्नेमां बे बे टर्मिनल ध्रुव होय छे। તેમાં આ બે ટર્મિનલ શા માટે હોય છે તો આપણે તે જાણીશું, એના પહેલાં ચેતવણી જોઈ લઈએ। તો વિદ્યુત કોષના બે ટર્મિનલો એટલે કે ધ્રુવો સાથે જોડાયેલા તારોને સ્વિચ તથા બલ્બ જેવા ઉપકરણોના વચ્ચે જોડ્યા વગર એકબીજા સાથે ક્યારેય ભેગા કરવા નહીં, એકબીજા સાથે ભેગા કરાય નહીં। જો તમે એવું કરશો તો વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ ઝડપથી વપરાઈ જશે અને વિદ્યુત કોષ કાર્ય કરવાનું બંધ કરી દેશે। આપણે તેને બલ્બ ઉડી ગયો એવું કહીએ છીએ। હવે 12.2 વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ, અ બલ્બ કનેક્ટેડ ટુ એન ઇલેક્ટ્રિક સેલ। ચાલો આપણે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ। આવું આપણે કેવી રીતે કરીશું? તો પ્રવૃત્તિ નંબર 2, વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલા વિદ્યુત તારના 4 ટુકડા લો। આ પ્રમાણે તારના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું આવરણ થોડું ઢાંકી દો। હવે એ ઢાંક્યું હતું એના સિવાયનું ઢાંકેલું તો આવે છે, હવે એના સિવાયનું થોડું કાઢી લો। આવી રીતે બંને છેડે ધાતુનો તાર ખુલ્લો થઈ જશે। બે તારના અનાવરિત થયેલા ભાગને, એટલે કે જે આપણે આવરણ કાઢ્યું તે ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે આકૃતિ 12.3 તથા 12.4માં દર્શાવ્યા મુજબ જોડો। આપણે 12.3માં આ પ્રમાણે જોયું તો બે વાયરથી જોડાયેલ વિદ્યુત કોષ, આકૃતિ 12.4 બે વાયરથી જોડાયેલ બલ્બ। બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો। તો એના માટે કેવી ટેપ હોય? બ્લેક કલરની ટેપ વપરાય છે। વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો ઉપયોગ કરી શકો છો। આ પ્રમાણે 12.4 આકૃતિ છે તે પ્રમાણે। હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ 6 રીતે જોડો, જેમ કે આકૃતિ 12.5 એ પ્રમાણેથી 12.5 એફમાં બતાવવામાં આવ્યું છે, એ પ્રત્યેક સ્થિતિ તમે તપાસો। આ પ્રમાણે 12.5 એ બી સી ડી ઈ અને એફ એ પ્રમાણે તપાસો અને નક્કી કરો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં। તો પ્રત્યેક સ્થિતિ માટે હા અથવા ના લખવાની છે। હવે તે સ્થિતિને ધ્યાનપૂર્વક જુઓ કે જેમાં બલ્બ પ્રકાશિત થાય છે। આ સ્થિતિની સરખામણી બીજી ગોઠવણી એટલે સ્થિતિ સાથે કરો કે જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી। તમે આનો ભેદ જણાવી શકો કે કયા કારણથી પ્રકાશિત થતો નથી? ચાલો ત્યારે મિત્રો, આકૃતિ 12.5 એમાં આ જે આકૃતિ છે તેમાં વિદ્યુત કોષના એક ટર્મિનલ એટલે ધ્રુવથી શરૂ કરીને તમારી પેન્સિલની અણીને વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો। હવે બલ્બના બીજા ટર્મિનલથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો। આ કાર્યને આકૃતિ 12.5ની અન્ય ગોઠવણ માટે પણ પુનરાવર્તિત કરો। શું એ અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થાય છે? હા, જેમાં સેલના એક ટર્મિનલથી વાયરના બીજા ટર્મિનલ સુધી પહોંચવા માટે પેન્સિલને ઉપર ઉઠાવવી પડે છે તો એમાં કદાચ ચાલુ થઈ શકે છે। તો વિદ્યુત કોષ તથા બલ્બને જોડવાની વિવિધ અવસ્થાઓ તમને આપેલી છે તે આપણે ધ્યાનથી જોવાની છે।
હવે બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.